आपका स्वागत है। हेलो नमस्ते। आगे बढ़ने से पहले ये बता दूं, हमारे चैनल को सब्सक्राइब करना मत भूलिए। अगर आप मोबाइल से वीडियो देख रहे हैं तो हमारे चैनल के नीचे एक बेल का आइकन या घंटी होगी, आप इस आइकन पर क्लिक करके नए वीडियो अपलोड होने की नोटिफिकेशन या सूचना अपने फोन में पा सकते हैं। समझ से नहीं आ सके पण मारी बेन सासरे जिया आज वीर लवाणा वई गया सी हजी पोकड़ को झाड़ के पादर जीव नथी अने कदात पढ़िया रे खबर पड़ जी सी के अजमल जी अमर उपमान करिया सी મારી બહેન ને માથી દુખ ના ઝાડ ઉગાડી દેશે અરે અરે એક દિવસ આવશે ને મારી બહેન ને પ્રાણ તજવા પડશે માટે કંકુતર લખી રત્ન રાયકને બોલાવું અને મારી બહેન ને તેડવા માટે મોકલું એ હરી રામદેવ કંકોત્રી લખતો રે લખતા પીર લગડ ધા પણ વાસી એ વેલા તમે આવજો તમારો વિરાજ નિવા હરે હાટ જીજી જી આધાર હે આજે રામદેવ આજે રામદેવ ये
आज रामदेव बोला मेरे सनाया रे, आज राम આજે પંડિત જયા છે શ્રી પણ ટકો આપી હાલતા થઈ જશે અને બે દી પછી આપણે જાન લઈને ઉમરકોટ જવાનું છે અને મહારાજે બધે કંકોત્ર લખ્યા છે મારી બહેન સમૂહ કંકોત્ર લખી નથી એટલા માટે કંકોત્ર લઈને બહેન તેડવા જવાનું છે ભલા તાર આજ તાણી ને બાંધજે રે રત્ના તંગને રે આજ તાણી પણ ભવાર નો ફૂરું દુખ છે ને હું તને બેંગલોર પોકડ દઈશ તું ચિંતા ન કરતો રટના અને જયારે જયારે તને શંકર પડે મને યાદ કરજે હું તને શંકર માંથી પાર કરી દઈશ હા એ જ કહેવાનું અને એક બીજું રામદેવ પર કામ કહું તમને કે બૈરા છોકરા નાના હે ને મારા કદાચ આવવાનું મોડું થઈ જાય તો એમ કે તમે રાજમાં તેડાયેલો રત્ના તને ખબર આ તો રામનો દરબાર છે તું ચિંતા ન કરી તારે જે જોઈએ તમાડ વાગે અને આ રજવાડું અને બધા ગીતડા ગાતા હોય એટલે મજા આવે એટલે એમને અહીંયા ઈ આવત મજા આવે ભલામણા તને ખબર નહીં હોય જેને દાંત આપ્યા છે ઈશ્વરીને ખાવાનું આપી દેશે પણ વિશ્વાસ રાખ રત્ના કોઈને બગાડતો નહીં આજ દેજે રે સંદેશો રત્ના રામ નો રે રામજીજી મહારાજના સાનિધ્યમાં જો બેઠા હોય તો જો અમારા મંડળને અમને કાલે જેમાં આજે જેમાં અત્યાર સુધી જેમાં એની તમને જો મોજ આવી હોય તો
तो एक बार जोरदार ताली से गड़गड़ाहट बोला हो बापा, बोल जय राम जी महाराज की जय। अरे हके हके रतनानी हके 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 राजन मीरा राजा कुगरा बागत ये मारे जामू पीना लगता ये मारे जामू ताजोड़ा बिना હવે મારી બહેને ખબર નથી કે રટનું તેડવા આવે છે કોઈ વાતને જાણ નથી મારા લગ્ન સંગ ખબર નથી માટે મારી બહેનને સપનારૂપે સંકેત કરી દઉં કે રટનું રાયકું તેડવા આવે છે તમે તૈયાર થઈ જજો गणती माता मारा ओ जी रे गणती माता मारा ये तो कनाया पूरा मारी रे आज सपनाया पूरा री रे सपनाया થાક ઉતારી બોલ શ્રી નકળંગ નાથજી અત્યારે
હું રંગનાલ માં સુતી હતી અને મને સપના તો લાવ મારી સાસુજી ને બોલાવ. મને કોઈ સપના નો અણહારે ન આવ્યો અને તને આજકાલ ની આવેલી તને સપના આવવા માંડ્યા અને મોટી તને કોઈ સપનું આવ્યું. હે નણંદબા, આ નણંદબા ને પૂછતો તારી નણંદબા ને. હે બેટા, તને કોઈ દી સપના આવ્યા? મને તો કોઈ દી સપના નથી આવ્યા, પણ આટલા પબ્લિક બેઠા એમાં કોઈને સપના આવ્યા એમ પૂછો તો. અલી વાલા, મોય સપના નહીં, તું બે સપના કેવાય ને તું. એલી હું કીધું, હું બોલી હતી તું? અરે સાસુજી, હું રંગમેલ માં સુતી હતી અને મને સપના આવ્યા. તારી સાસુ નથી, આ તારી નણંદ છે. અરે ભગવાન, એક થોડી સાંભળે નહી અને આ બહુ ભાળે નહી, મારે તો કાયમ ની માટે આ ગઢ ની અંદર શું કરવું. પણ આ બધા ની લપ માં જોવો ને. તમે કેદી આવ્યા? કેદુ ના આવી ગયા છીએ અમે તો. એ બા, હા ત્યાંને સપના માં આવ્યું છે, હું લખાની ના આવ્યા. શું તને સપનું આવ્યું ઈ તો મને કે, આજી બાબાજી કહું ને સાસુ મારા સાંભળો રે. તારો દેરીડા ના લગ્ન છે, અહીં બધા ઘર ના કામ કાજ કોણ કરશે એમ કઉ છું. અરે સાસુજી, હા અહીંયા તો તમે બધા બે ત્રણ જણા છો, ત્યાં મારો ભાઈ સિવાય મારું કોઈ નથી. અરે આ મોટી ને તો હું હાથ ની હથેળી માં રાખું છું અને આ મારે ફૂલકુંવર એક ની એક દીકરી છે, ઈ શું કામ કરવા છે? કામ તો ભાઈ તારે જ કરવાનું રહેશે. અરે સાસુજી, હું સાસ રહેવી
એને 20-20 વરના વાણા વહી ગયા. હા અરે સાસુજી, હજુ મેં પિંગલગઢ નું પાદર, પોકણગઢ નું પાદર જોયું નથી, માટે તું મને જવાની રજા આપ. જોયા લાયક નથી તું ન્યા. બહકા ભરતી ભરતી માણસ માર્યા વલી, માર્યા વલી રોવા. બહકા મેં પિંગલગઢ નું પાદર જોયું, એ ન જોયું હોય તો તારે જોવાનું નથી. બાયા લઈ લ્યો ની વૈસે લઈ લ્યો ને થોડીક વાર. ના ન જોયું હોય ને તો તને જોવા દેવાનું નથી. તારી રખ્યાનો મારે ખપ છે, અહીંયા અહીંયા તાર જવાનું નથી. બા ખબરદાર તને કાન ખોલીને કહું છું, સાંભળી લેજે. કદાચ જો સવાર પડતા પડતા તને જો તારો વીર તને તેડવા આવે તો જવા દેવી કે ન જવા દેવી એ મારી મરજી. કારણ કે પિંગલગઢ ની પિંગલગઢ નગરી નો પઢિયાર રાજા પણ આ ભાનુમતી ને પૂછી ને પાણી પીએ. જયારે તારી શું હેસિયત છે? અરે જવા દેવી કે ન જવા દેવી એ મારી મરજી. અને કદાચ તારું સપનું જો ખોટું પડ્યું તો સવાર પડતા તને કોઈ તેડવા ન આવે તો તારી ચામડી ઉતરી અને મારી મોજડી ન સીવડાવો તો મારું નામ પિંગલગઢ ની મહારાણી ભાનુમતી નહીં. જા તારા રંગ મહેલ ની અંદર જઈને સૂઈ જા ને ભાઈ. ચાલો મોટી આજ કે રે કાટાની આંગે તમારે તેરા કરવા પિંગલ ગઢ ના રે રે તો કરવા પિંગલ ગઢ ના આજ કે રે કાટાની આંગે તમારે તેરા એ હજે રાધર બોલો આપણા રાજ ની રખેવાળી અંધી નું માણા બહાર ને બહાર નું માણા અંદર ને. અરે બહુ સારું પ્રધાન, તું ડેલી એવું ભરે અને ચોકી ફેરા કરે બહુ સારું. ચકલું ન ફરકવા દો બાબુ. પછી રજવાડા માં કોઈ આટા મારતું એવું લાગે છે અને દરવાજો ઉઘાડતા નથી. બરાબર લાય પેલા પૂછી જવું. એ પ્રધાનજી શું મારા રાજમાં આવું? હું લેવા હું કામે આવ્યો હોઉં, હું લેવા રાજમાં આવું. હું મારી બેન ને તેડવા આવ્યો હોઉં, મારે રાજમાં આવું હે, મારી હાંડ ને બધું લઈને આવું હે. ચ્યા ગામ નો હું, ચ્યા તારા બોન હે? લે માં બેઠો ડાયરેક્ટ કે માર તેડવા આવું. આ થોડું તારું ઘર હે. એ પ્રધાનજી સો પોકણગઢ થી આવું હું. હા અને મારી બેન સગુણા ના મારે રામદેવજી ના વિવાહ છે ને તો હું મારી બેન સગુણા ને તેડવા આવ્યો. તે અત્યારે મોડી રાતે આવવાનું હોય? એલા ભાઈ આ તો સવાર તો પડી જઈ. અમાર મહારાજ આતે નો જાગે, 10 વાગ્યા પછી આવજે. હાલો તાર મને રામદેવ પીરે કીધેલું કે જ્યારે તને જરૂર પડે ત્યારે મને યાદ કરજે.
आज ताणी ने बांधा रे रत्ना टांगा मेरे ताणी ने बांधी रे रत्ने टांगा એક રત્નુ આવ્યું હે અને હાંડિયા હો તો રાજમાં આવ્યું મારું કીધું માન્યું નહીં મારા બેટા ઠેકાણી દીવાલ પર નંદિર આવ્યો અરે પ્રધાન જો એ રખડતો ભકડતો હોય તો એને આપણા સીમાડા સુધી મીક કે સીમાડા સુધી જવું હે કે બાપુને પૈસા જગાડું એ પ્રધાનજી શું મને મારી બેન સગુણાને મળી અને કંકોત્રી દઈ અને મારી બેનને તેડવા આવ્યો છું મહારાજાને કહી દો રામદેવપીનો અહીંયા વિવાહ છે હાલાલ તું મારા મહારાજા ભાઈ અરે મહારાજા જય શ્રી કૃષ્ણ અરે જય શ્રી કૃષ્ણ રાયકા તું કોણ છે ને ક્યાંથી આવી રહ્યો છે અરે મહારાજા બેન સગુણાને તેડવા આવ્યો છું પોકણ ઘરથી આવ્યો છું અને કંકોત્રી લઈને અરે રત્ના વિશેષ રણજીત કે તોય કોઈ પોકણ ઘરથી સગુણાની કોઈ સંભાળ ન લીધી આ તો કઈ હરતથી તેડવા આવ્યો છું અરે મહારાજાએ કીધું તું કે જે તને દુઃખ પડે એ સહન કરી લેજે લાય આજ ગમે તે મહારાજા કે તો પણ મારી બેન હાટું થઈને મારે સહન કરવું પડશે અરે મહારાજા મારા બેનને જરૂર મારી હારે મોકલો અને હું કંકોત્રી લઈને તેડવા આવ્યો છું અરે રત્ના જો તું કંકોત્રી લઈને આવ્યો હોય તો મને વાતે સંભળાવ કંકોત્રી લાયો હું બાપુને દે બાપુને તને વાસ્તા આવડે હે કે હાંઢિયા સાયરા હે એલા ભાઈ અમે તો રત્નાભાઈ કહેવાય અમાર બહુ ભીણા નથી જાતું તને ખબર જ નથી એટલે ખબર તો બધી છે તો દે બાપુને દે તમે જાજુ હોશિયાર હો તેમ જાજુ ભીણા લાગો અમે તો હોશિયાર જ હોય ને નકા અમે હાંડિયો લઈને રખડતા હોય અરે બાપુ આમાં તો ટૂંકી વર્ધુ હોય અને લાંબો ફોન થે સાહેબ તમને સોમવાર જાણું જાય છે અરે બતાવ આજમાં કેવો આક્રમણ નો છે તને ખબર નથી આટલું ટૂંકી ઉર્દુમાં આટલો બધો લાંબો પંથ કઈ રીતે કપાય અરે ભાઈ રત્ના તું જે રસ્તે હોય તે રસ્તે ચાલતો થઈ જા આજ છગુણો નહીં આવી શકે અરે મારી પાસે એવી સાઇન છે કે જેટલું મન મેકું એટલી મારી સાઇન હાલે અરે હું પોકાડ દઉં મારી બેનને અરે રત્ના તને ખબર નહીં હોય અજમલનો પિતા રાજા રણસિંહ ઘેર ઘેર તંબુરીઓ લઈને ફરતો એ પણ ભગતડો કહેવાતો એનો પુત્ર અજમલ કાશીથી દ્વારકાના ફેરા કરતો એ પણ ભગતડો કહેવાતો અને તું કહે છે કે અજમલનો પુત્ર રામદેવ ઘેર ઘેર કાઠિયાવાડમાં ફરતા પૂરે છે આજ તું એમ નહીં માન અરે પ્રધાન જો રત્નો માને તો એને મનાવો મારી બોન ને લઈને મારે જવાનું છે રજા આપો એટલે મારે લગ્ન માં જડ ભેળો થઈ જવું તું કેમ ના કરો બરાબર એવા રાજા ના કાયદા પણ ધન ના વાયદા હાલો રત્ના અમૈયા જે એવા રાજા ના કાયદા પણ ધન ના વાયદા હાલો રત્ના ભાઈ કેરમાં એવા ઢુંગરી ના ફોટા કાઢ તારા સોચરા હાલો રત્ના અમૈયા જે એવા ઢુંગરી ના ફોટા કાઢ તારા સોચરા હાલો બોલાય તાર રામાપીને ચેવા કાવે હે ઘડિયા ઘડિયા કહે ને મને કીધું એ મને કીધું કહી દે તાર રામાપીને હોય એટલા લેતા હે જા હો બોલાય મારા બેટો હમીહા નો સમજાવ તો સમજતો જ નહીં આચર પુરાણો સંકટ જેલો મારે આજ રાત નો પુરાણો સંકટ જેલો મારે એ મારી વારે આવો તનો પુરાણો સંકટ જેલો મારે અન્ય મારી વાણી આવો
આજ રતનો પુરાણો જગત જય મારે મારે કુટુંબાય મારે કોઈ નથી કાકા રે કુટુંબા મારે કોઈ નથી મારે મામા કે મોસાળ રામા કે અને નથી મારે મામા ને મોસાળ આજ રતનો પુરાણો જગત જયારે આવો રામા પીર રતનો પુરાણો સંકટ જેલો મારે મારી વારે આવો રામા પીર રતનો પુરાણો જગત જયારે આજ જોજે રે રતન મારી બોન ને મને એમના રૂમ સુધી લઈ જાઓ અને મારી બોન ને તૈયાર કરી દો એટલે હું હાલતો થઈ જાઉં. બાપુ ને રજા લઈ બાપુ ભાઈ જા બાપુ એમ ક્યાંક તેડી જાઓ તો તેડી જવાના નકર પછી આઈને ઉભો રે બરાબર. અરે હા ભણે રાજા હવે તમે જૂના વેને ભૂલી જાઓ. આજે અજમલજી રામજી લગ્ન કરી રહ્યા છે રટનું રાયકો ખેડવા આવ્યો છે એટલા માટે મારે બહેનને મોકલી દો. અરે અરે નહીં તો આનું પરિણામ સારું નહીં આવે. તમારા પેટમાં એવી વાઢ મૂકી કોઈ તમને રાખી શકે અંત તમારે હાર થઈ જશે અને મારી બહેને વિદાય કરી દો. હવે અરે પ્રતાપ તમને જોવા થાય ને એટલે તમે સગુણા વાસ સુધી મૂકી દો તમને સા પાણી પડી નાય એ આમ સીધો સીધો આલો જાય સગુડો હે હેને તેડી મિયો જાય. હેલો 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 હા અલી સગુણા બાવ આ તો હવાર પડ્યું હજુ તેડવા કોઈ આ મહેલ માં આવ્યું નહીં હે સગુણા બાવ. અરે સરસજી હા મારો રત્નવીરો આવતો જ હશે. અલી જા તો મોટી બાવ આ કોણ આવ્યું જો તો એ રામ રામ લે હા ધોતડી વાળા છો તો ખેરા ગંધારા ક્યાંથી આવો છો એ
પોકણગઢ થી આવું છું, મારી બેન સગુણા ને તેડવા આવ્યો છું. તે તું જ મળ્યો આખા રજવાડા માં, બીજો કોઈ મળ્યો નહીં તેડવા માં, કોઈ રાજકુંવર કે કોઈ. પણ એમાં એવું હતું, મારી પાસે હાંડું જાય ગઈ હતી. મને કે તાર પાસે હારી હાંડ હોય લઈને જા, બીજું કોઈ હાંડ તો હાંકી કે નહીં, અમારી સિવાય રજવાડા વાળા કે હાંકી. હવે આ માં ગો ઉભો રે, મહિને થી નાયો નહીં હોય ભૂંડો ગંધા. હા તો ભાઈ અમારો દેહ હે, હું દેહ દેહ તે દેહ હોય તો આમ ફરમાવી નાખવાનો, નહીં ધોઈને કમ્પ્લીટ છે. હા મને છે, તમાર પાણી થી દેખાતું નથી. અરે રજવાડું છે બહાર નહીં નવાય, આ પિંગલગઢ ની મહારાણી ની મહેલ માં આવો ત્યારે આમ સુગંધિત બની ને આવવું પડે. આવો ગંધાતો સામ આગો રે તું. અહીંયા બધા કડક ને કડક જ લાગે. થોડીક બે જાવ. હા મને તો થકવાડી દીધી છે આ બધા. અરે મારા દુખી ગયા છે હવે તો. ઓ બેટા આ બાજુ આલો, ઓરા ખબર નથી પડતી હાવરા પગ દુખે છે. કસો આવે એ સાસુમાં આવે એ તને ખબર ન પડે કે આપણે એમના પગ દાટી. આય માવડો છે એ મારા ભાણો ભાણે એમ ન કરશો. અરે ઊભી થા અને ક્યાં કસરતા આવડે છે. આના હાથ છે કે હથોડા છે નભાઈ. મારા પગને ઉલટા ગોટલા કરી નાખ્યા એને તો. અરે આ તો આમ નહીં માને. રજા લઈ અને ચાલો આપડે રવાના થઈ. આય માવળીઓ એની માં જેવો છે, હરુક પદુક સોટી જાય છે આંગળીએ. અરે કડવી વેલના કડવા કંકોત્રી મારી બોન ની. તે કંકોત્રી ને શું મારે સુલામાં હળગાવી છે? અરે સુલામાં નો કોઈ હળગાવે, આ વાંસિયા ને તે મારી બોન ને મારી હેરે મોકલી દો. આપ તારી બેન ને અમારે અમે ભણવા ગયા ને તા ગળદી થઈ જતી. એવું હતું? હા તો હું થોડો આવ્યો કંકોત્રી લઈ. કંકોત્રી લઈ દીધી અહીંયાથી મને. તો તારી બેન ને કે વાસે એટલે અમે સાંભળી. હા મારી બોન તો ભણેલા. અરે માં એક કંકોત્રી અને એક કંકોત્રી માં મારું નામ લખ્યું છે. આ બાજુ રે, આ બાજુ. જો મારું નામ ન લખ્યું હોય ને તો તને હજીએ નહીં જવા દઉં. અરે અરે આજ બેની દે કંકોત્રી વાત કરે. આરકા વાજ્યો આજ બેની અને હૈયા મને
લાંબા પંખડા હોય તારે જવું હોય ને તો જા, હું તો કંટાળી જઈશું તારેથી, પણ આ 5 વર્ષના બાળકને હારે નથી દિમોકલવા. બરોબર? ભાણ્યા વગર એમ ચમ જઈ કે એમ ભાણ્યા વગર ચમ જઈ કે ભાણ્યા ને તમારે હારે લઈ જવો પડે ને. તમારો અમારો નથી તમારો છે, પણ ભાણો તો અમારો છે ને. એટલે હવે રે હું ભાણે તારા ભાણેજ ને પૂછી જોઉં કે એના મામા ના લગ્ન માં જવું છે કે અહીંયા ના રે ના, એને પૂછી જોઉં, ના પાડે ને તો એને નથી મોકલવાનો. હે બેટા, તને હું આ શેરવાની સીવડાવી દઈશ, આ તારા કાકા ના લગ્ન માં રહેવું છે કે તારા મામા ના લગ્ન માં? ક્યાં જવું છે? મારી નજર સામેથી તું જા, કડવી વેલ મારા ભાડે ન કરશો, નાનો બાળ હે, મારા ભાડે જ નહીં કરશો, નાનો બાળ. અરે લઈ જા એને હારે, લઈ જઈશું, એમ જીવની ઘોડે ધાસું, અમારો ભાણે જ છે એટલે એમ હાસીમિત ખરાબ છે ને. દીકરા ને સાસવી ને જોજો, જેવો છે એવો પાછો લઈને આવીજે, અને જો કઈ થયું તો પિંગલ ગઢના સદાય ની માટે જાડવા ન જોતી, અને તારું મોં અમને ન બતાવતી. અમારે રામદેવ ભી કહેતા હતા કે અહીંયા સાસુ માં બહુ ઓમા હે, એટલે મેં કીધું નહીં હોય, પણ લાગે છે બે એવા. અને કદાચ સન મારું મૃત્યુ થયું હોય તો મને હજીવન કરી દેશે. હાલ હવે મારો કુંવર હારે આવે છે ને, એટલે તને ઝાપા સુધી વળાવવા આવવું પડશે, કારણ કે સુકન મારે જોવા પડે. જય હો ભા. હા જો જો ન ભાઈ, આમ જો સુકન જો તું આજ ડાબા રે જમણા રે ડાબા રે જમણા રે ડાબા રે આયા સુકન માટે રાવ
અરે તારે જવું હોય તો જા, પણ આ મારા ફૂલકુંવર ને જો કઈ ખીલી ખટકો થયો તો પિંગલગઢ ના ઝાડ દેખાડતી, અને કદાચ જો એમાંથી નહી તું જીવી જા તો ઝેર ના ઘોટલા પી અને મરી જાજે, બાકી તારું દાસા ના દર્શન મને ન દેતી આ મારા ફૂલકુંવર ને જો કઈ થયું તો. એ રત્ના, લઈ જા તારી બેન ને મારી નજર સામેથી, નહીતર મારા હાથે તલવારના ઝાટકે એના રાય રાય જેવડા ટુકડા થઈ જશે અને મને બહુ હત્યા લાગશે. જા જલ્દી લઈ જા, વડોદરાથી આવી તું, નહીતર મારા હાથે તારી હત્યા થઈ જશે. આલે જા એને આશીર્વાદ દેતા જાવ, ભલે થાય હવે. એ સુતા દેવા નહીં, દઈ દે ને. અરે અરે ભાઈ ભાઈ, અરે હા મોઢા, અરે ઓ બેટા, સાચું જીને દુખ ન લગાડતી, તને બહુ બહુ ના આશીર્વાદ દઉં છું. હરખે જાજો ને હરખે આવજો પાછા મારે. ઓ બેટા, અરે રત્ના વીરા, હવે તમે સાંજ ને તૈયાર કરો અને આપણે હાલતો થઈ જઈએ. ભલે તારે. यहाँ को हाँ को रतना भी Yeah.
રામ નું નામ તો હું કદાપે નહીં છોડું. અરે બીરબલ, જો તારે મારા રામ ને જોવો હોય તો તારે મહારાજા ને કહી દે કે એને એવી રીતે દર્શન નહીં થાય. અરે બીરબલ, અત્યારે રામ ની બેન સગુણા તમારા દિલ ના પાદર ની અંદર થી નીકળે છે, તમારા દિલ ના પાદર માં નીકળે છે, કારણ કે એના ભાઈ રામદેવ ના લગ્ન ની અંદર જઈ રહી છે. તમારા મહારાજા ને કહો કે જો એ બેન સગુણા ને લૂંટે તો એને છોડાવવા માટે જરૂર રામ વારે આવશે, તો તારા બાદશાહ ને રામ નો ભેટો થશે. બીરબલ, અરે બીરબલ બોલો બાદશાહ, અરે ગઢી કર્યો છે હે આજે જો રામ ને જો હોય તો અત્યારે રામજી ના લગ્ન છે, અને જો સગુણા ઘેરે છે જો એને આડા ઓડા બાંધો, અરે જેટલો જળ જરૂરત હોય તે આપણે હવાલે કરો, જો તો જ રામ આપણને મળશે. અરે બીરબલ, તો આપણે સિપાહીઓને બોલાવો અને અજીબને ચોરી કરવા મોકલી દો. મુંગલા હાજર, મુંગલા.